ચોરો અને અસામાજિક તત્વો માટે ભીડભાડવાળી જગ્યા પસંદીદા ગણાતી હશે અને તે ભીડભાડવાળી જગ્યાએ પોતાના મનસુબાઓને અંજામ આપતા હશે। ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હશે। ત્યારે અમુક સાર્વજનિક અને ભીડભાડવાળી જગ્યાઓનો ફાયદો ઉપાડીને અસામાજિક તત્વો અને ચોરો પોતાના મનસુબાઓને અંજામ આપીને ફાયદો ઉપાડી લેતા હોય છે। દેવિકાબેનના ગળામાં પહેરેલી સોનાની ચેન ચોરીને રફુ ચક્કર થઈ ગયો હતો। સોનાની ચેન ગળામાં પહેરેલી ચોરી થતા દેવિકાબેને પોતાના પતિ રમેશચંદ્રને વાત કરતા કહ્યું હતું કે કોઈ વ્યક્તિએ મારા ગળામાંથી બસમાં ચડતી વખતે કાઢી નાખી છે ચેન। તે જાણ થતાં રમેશચંદ્ર અને તેમની પત્ની દેવિકાબેન બસ સ્ટેન્ડમાંથી તપાસ કરતા કોઈ પણ વસ્તુ ન મળતા તેઓએ અંબાજી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને તેમના ગળામાં પહેરેલી 1-1.5 તોલાની ચેન જેની કિંમત આશરે 70,000 જેટલી હતી અને તેની ફરિયાદ અંબાજી પોલીસ સ્ટેશનમાં કરી હતી તો અંબાજી પોલીસે ગુમ થયેલી ચેન અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ નોંધીને વધુ તપાસ આગળ હાથ ધરી હતી। अश्विन जानी रिपोर्ट S9 न्यूज दांता।